सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेती जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी चौसठ पदी ग्रंथनी अंदर छेल्ले पद तेत्रीस नी अंदर स्वामी एम वात कहे छे કે મારે તમને વાલભથી એક વાત કહેવી છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા, એમણે જે કાર્યો કર્યા છે, અલૌકિક કાર્યો છે, એમણે જે કાર્ય કર્યા છે, પ્રથમ વખત આ પૃથ્વી ઉપર થયા હોય, આ પૃથ્વીના પેટાળ ઉપર આજ દિવસ સુધી કામ ક્રોધ લોભાદિ એવા જે અંતઃશત્રુઓ એને લાગઠ નરનારીઓ જીત્યા હોય એવું કાર્ય તો મહારાજ પ્રગટ થયા ત્યારે મહારાજના પ્રતાપે થયું છે. મહારાજના જે સંતો છે એ સંતોએ આ બધાય શત્રુઓને જીતી લીધા છે. જેવી રીતે કોઈ રાજા આખી પૃથ્વી પર સમર્થ રાજા હોય પોતાનું રાજ્ય પ્રવર્તાવે, એવી રીતે સમર્થ એવા મહારાજે પોતે અંતઃશત્રુઓને નાશ કરીને પોતાના સંતોને ભક્તોને અતિ સુખિયા કર્યા છે એવું નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો પ્રતાપ લખે છે. હવે મહારાજે કેવી રીતે સંતો પાસે આ અંતઃશત્રુઓને પરાજય કરાવ્યા એની અહીં આગળ સ્વામી વાત લખે છે. પદ 34, જેમ જીત્યા એ શત્રુ સમૂહ કામ ક્રોધ લોભ લઈ સ્વાદ સ્નેહ મમતા મોહ તે તો દેખાડું કઈ જેમ જીત્યા એ શત્રુ સમૂહ કામ ક્રોધ લોભ લઈ સ્વાદ સ્નેહ મમતા મોહ તે તો દેખાડું કઈ કામ કારણે કડાવી લાજ ક્રોધે બોલી બંધ કરી લોભ ઉપર મહામુનિરાજ આવ્યા ઝાડે ફરી સ્વાદે સહુ એકઠું કરી અન્ન જળ નાખી જન જમે સ્નેહે સંભારે નહીં સ્વજન માનથી દૂર રમે કાઢી રીસ કરી હડકાર બીજા દુષ્ટ બહુ ડર્યા કહે નિષ્કુળાનંદ નિરધાર વેરી એમ વશ કર્યા કહે નિષ્કુળાનંદ નિરધાર વેરી એમ વશ કર્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પદ 34માં લખે છે, જેમ જીત્યા એ શત્રુ સમૂહ કામ ક્રોધ લોભ લઈ સ્વાદ સ્નેહ મમતા મોહ તે તો દેખાડું કઈ. આ શત્રુઓનો મોટો સમૂહ છે
જે પૂર્વે મોટા મોટા યોગીઓના યોગને ખલાસ કરી દીધા છે, મોટા મોટા તપસ્વીઓના તપને જેને બાળી નાખ્યા છે, મોટા ધર્મિષ્ઠોના ધર્મને જે આખે આખા ગળી ગયા છે, ભક્તિવાનની ભક્તિને જેને ચૂરે ચૂરા કરી નાખ્યા છે, એવા આ શત્રુ સમૂહ જે છે એને સહજાનંદ સ્વામીએ પોતાના સંતો દ્વારા કઈ રીતે જીતાડ્યા, કઈ રીતે પોતાના સંતોને જીત આપી, આને કેવી રીતે હરાવી દીધા એ વાત અહીં આગળ સ્વામી લખે છે. કામકારને કઢાવી લાજ ક્રોધી બોલે બંધ કરી. કામ માટે, કામને ટાળવા માટે અહીં સ્વામી લખે છે. સ્વામી અહીં બધું ટૂંકમાં લખ્યું છે કે મહારાજે લાજ કઢાવી સંતો જોડે. લાજ એટલે મહારાજે એક વખત ગુમટા પ્રકરણ ચલાવેલું, ગુમટાનું પ્રકરણ. કચ્છનું કાળા તલાવ ગામ છે, ત્યાં મહારાજે એવું ગુમટા પ્રકરણ ચલાવ્યું કે પાર્ષદ હોય ને વ્હાઇટ કપડાવાળા એ આગળ હાલે અને સંતોને ઘૂમટો રાખવાનો, તે ઠેક અહીં છાતી સુધી કપડું ખેંચી લેવાનું અને પાર્ષદના એક હાથે દોરી નાલે, બીજા સંત એના હાથને પકડીને બધા દોરી દોરી નાલવાનું, પણ ક્યાંય આગળ પાછળ ઉપર નીચે ક્યાંય જોવાનું નહીં, કારણ કે આખો ઘૂમટો જ તાનેલો હોય. એ ઘૂમટા પ્રકરણ મહારાજે કરેલું. તે થોડા દિવસ સુધી મહારાજ એવા 114 પ્રકરણો સંતોને તાવવા માટે, મહારાજે 114 પ્રકરણ સંતોના ઘડતર માટે અને આ પાપીઓના સમૂહને તોડવા માટે, આ પાપીઓને હરાવવા માટે મહારાજે એવા 114 પ્રકરણ પોતે ફેરવેલા. એમાં કેવા કેવા પ્રકરણ મહારાજે ફેરવ્યા હતા, બે બે જણને ધ્યાનમાં સામે સામે બેસાડતા, એમાં ઊંઘવું નહીં અને સંકલ્પ કરવો નહીં, પાંચ પાંચને ધ્યાનમાં બેસાડતા, કાંઈ જોવું નહીં બોલવું નહીં, જેને નિંદ્રા આવે એને દડાથી અથવા છડી અડાડીને જગાડતા, યોગ ધારણા શીખવાનું, અષ્ટાંગ યોગની ક્રિયા શીખવી, માણસો પશુ પક્ષી વગેરેને સમાધિ કરાવવાનું, આવું બધું મહારાજે લોજમાં પ્રકરણ ફેરવેલું. પછી મહારાજે એવું પણ પ્રકરણ ફેરવેલું કે મન માગે તે ના આપવું, રાત્રિએ વગડે એક એકનો શબ્દ ન સંભળાય એમ રહેવું, વગડાની અંદર રહેવાનું અને એકાબીજાનો શબ્દ ન સંભળાય એવી રીતે રહેવાનું, શિયાળામાં પાણીમાં શ્રદ્ધા પ્રમાણે બેસવાનું, શરીરને ખંજોળ આવે તો પણ ખંજવડવાનું નહીં. આવું પ્રકરણ મહારાજે સંતોને આવા પ્રકરણ ફેરવેલા. ખંજવાળ આવે તો નહીં ખંજવાડવાનું, ખંજવાળ આવવા દેવાની, એવી રીતે ચામડીને ખોટી કરાવતા, ખટરસ નહીં ખાવાના, શરીરે સર્પ વીછી ચડે તોય બેસી રહેવાનું, માથે લુગડું ઓઢે ને બીજો દોરે એમ ઘૂમટાનું પ્રકરણ કાળા તલાવમાં ચલાવ્યું, મટકું જીતવાનું, મટકા નહીં મારવાના, ઉઘાડે પગે ચાલવાનું, ગાડા વગેરે વાહને નહીં બેસવાનું, સારી ભિક્ષા મળે ત્યાં ફરી નહીં જવાનું, ઊંઘ આવે તો પાલી દાણા દળવાના, 1.25 કિલો દાણા દળવાના ઊંઘ આવે તો, એટલે પેલો ઘંટલો આમ ફેરવે તો ઊંઘ ફરી આવે જ હાની. બોલો કેવા પ્રકરણ, એક નાની નાની બાબતમાં શ્રીજી મહારાજે સંતોને કેવા તાવ્યા. ત્યારે આ પાપીઓ તૃણતુલ્ય થાય, ત્યારે તૃણતુલ્ય થાય. ઝોલું આવે તો ટાઢે પાણીએ નાહવાનું આવે જ હાનું, ઓઠિંગન દઈને બેસવું નહીં, ટેકો નહીં દેવાનો, ઝાડ તળે બેસવું, ઝાડની નીચે બેસવાનું, મંડળ દીઠ ઠાકોરજીની સેવા રાખવી, મંડળ દીઠ ઠાકોરજીની સેવા, અને ઓઘા વગેરે કોઈ પદાર્થનો આશરો લેવાનો નહીં, ઝૂંપડું ઉપડું ઉપર છાપરું કાંઈ નહીં, ખુલ્લા આકાશમાં રહેવાનું, નાતા નાતા શરીરે હાથ નહીં ફેરવવાનો, સંકલ્પ ઓળખીને ક્રિયા કરવાનો, જે વસ્ત્ર પોતાને ગમે તે બીજાને આપી દેવાનું, નિર્જળા એકાદશી કરવાનું, એકાદશીના ઉપવાસના દિવસ બહુ તરસ લાગે તો એક પડી એટલે પાસેર પાણી પીવાનું, રાત્રિના 4 પોર એકાદશીનું જાગરણ કરવાનું, 1.5 હાથનો 1 હજુરિયો પહેરવો, કોપીન 1 રાખવી, ગોદડી 3 પડની રાખવી, મોમતી બાંધવાનું, 7 ધાતુને અડે તો 25 વાર હાથ ધોવાના. બોલો ધાતુને અડે તો, સ્ટીલ કે પછી ચાંદી કે સોનું, કોઈ પણ ધાતુ એને અડે તો 25 વખત હાથ ધોવાના. અત્યારે તો ખાલી ધનને અડે તો હાથ ધોવાના,
પણ શ્રીજી મહારાજ વખતે તો આવું પ્રકરણ મહારાજે ફેરવેલું. આ બધા પ્રકરણો બદલાયા કરતા, સદંતર મહારાજ નહોતા રાખતા, પણ મહારાજ કે હવે આજથી સંતો માટે આ પ્રકરણ, પછી એ પ્રકરણ મહારાજે ફેરવ્યું હોય પાછા મહારાજ એને 6 મહિને 12 મહિને કોઈ દાર એક બે દિવસમાં ફેરવી નાખે ને કોઈ વખત 2 વર્ષ સુધી રહેવા દે, પછી મહારાજ કે હવેથી હું પ્રકરણ ફેરવું છું, હવે આવું કરવાનું છે. એ જે મહારાજે ફેરવ્યા એ પ્રકરણો હું વાંચું છું. જે વસ્તુ મળે તે એકવાર પંક્તિમાં ખાવી, એક જ વાર લેવાની, બીજી વાર નહીં લેવાનું. રુદ્રાક્ષનો મનકો બાંધવાનો, દિગંબર રહેવાનું, કપડાં જ નહીં પહેરવાના, હાર પહેરવાનું, સ્ત્રીનું લાલ વસ્ત્ર દેખાય તો ઉપવાસ કરવાનો, ગુરુની આજ્ઞા વિના દર્શને આવે તો કાઢી મૂકવા, ગુરુની આજ્ઞાએ આવે તેને દર્શન આપવા, ઉત્થાન ઓળખીને ક્રિયા કરવાનું, હરી ઈચ્છાએ આવે તે એકવાર ગોળા વાળીને જમવાનું, અગ્નિએ તાપવું નહીં, અગ્નિને અડવું નહીં, 25 વર્ષનો હોય તેની કહેલી વાત સાચી ના માનવી, આવું પ્રકરણ ફેરવેલું. ઉત્તરતાને સંસ્કૃત વિદ્યા ના બનાવી, આસન જીતવું, સંન્યાસી ના કરવા, મંડળ ઉપર મંડળ ના જાય, જે સામું આવે એને ભગવાનની બુદ્ધિ રાખીને નમસ્કાર કરવા, જે હામો મળે એને ભગવાનની બુદ્ધિ રાખીને નમસ્કાર કરવાના. આવી રીતના મહારાજે ટોટલ પદાર્થનો સંગ્રહ ન કરવો, દોડવું નહીં, ઝાડ ન રોપવા, પશુ ન રાખવા, રાત્રિએ ન ચાલવું, ઘસીને પગ નહીં ધોવાના, પગ ભગવાનના પદ ગાઈને પછી પંક્તિમાં જમવા બેસવાનું, જમતા જમતા બીજું બોલવાનું નહીં, દેશમાં ફરવા જવું ત્યારે કાચી રસોઈ લેવી, ગઢડામાં સાકર લાવે તે જમવી પણ બહાર નહીં જમવાની, દેશમાં ફરવા જાય ત્યાં સન્માન થાય એટલે ગામ બદલી નાખવાનું, ઔષધ ખાવાનું નહીં, બીમાર પડો તો એ ઔષધ નહીં લેવાનું, એવું પ્રકરણ ફેરવેલું. ગમે એટલા બીમાર પડો દવા જ નહીં લેવાની, ભૂત પ્રેત મૂઠ ચોટ વાઘને દેખીને બીવું નહીં, પૈસા ઉપર ઝાડે ફેરવ્યા. મહારાજે એકવાર રાણી સિક્કા મુકાવી ખાડામાં અને સંતોને એની ઉપર ઝાડો કરાવ્યો. અમને આવ્યું ને કે લોભ ઉપર મહારાજે ઝાડા કરાવ્યા એટલે મહારાજે કહ્યું, સંતો તમારી માટે ધન છે વિષ્ટાતુલ્ય છે, કારણ કે જેટલા અનર્થો છે ને બધા ધનમાંથી થાય છે, બધું જ ધનથી મળે છે, એટલે ધન ઉપર જ ઝાડા કરાવ્યા. તમે ધનને આવું જાણજો. ગ્રામ્ય વાર્તા ક્યારેય કરવી નહીં, સાંભળવી નહીં, વાતો કરીને સત્સંગ કરાવવાનો. નિત્ય એકજનને વર્તમાન ધરાવવા, કોઈ વર્તમાન ન લે તો એક લીલા ઝાડને વર્તમાન ધરાવીને ભિક્ષા જમવાનું, નિત્ય જોડી ફેરવીને ભિક્ષાવૃત્તિ કરવાનું, નિત્ય મેળવીને જમવાનું, નિત્ય જડભરતની વાતો કરવાનું, નિત્ય દેહની નિંદા કરવાનું, રોજ ઉઠીને શરીરની નિંદા કરવાની, આવું પ્રકરણ. ઘર મૂકીને ત્યાગીને દર્શને ગ્રહસ્થને આવવું, જ્યાં આસન કર્યું હોય ત્યાં પાછું આસન કરવું નહીં, પાથર્યા વિના પૃથ્વી ઉપર સૂવું, સૂતા પછી જગાય તો ફરીને સૂવાનું જ નહીં, એકવાર જાગી ગયા તે જાગી ગયા, પછી ફરીને નહીં સૂવાનું, સૂતા પછી જગાય ત્યાર પછી લાંબો પગ કરવો નહીં, ધનુષ્વા દ્રષ્ટિ નિમ્મા રાખીને ચાલવું, પ્રકૃતિને સ્વભાવનો ત્યાગ કરવાનો, રાંધેલું અન્ન ન ખાવું, કાચું કોરું ખાવું, વચન પ્રમાણે વર્તવાનું, દિવસ ઉગ્યા પહેલાં ટાઢે પાણીએ નાહવાનું, પોતપોતાની ભિક્ષા જમીન ભેગા થવું, ક્રોધ જેને આવે એને ક્રોધ ઉતરે ત્યાં સુધી બીજા હાડહાડ કરે, જેને ક્રોધ આવ્યો હોય ને તો પ્રકરણ એવું કે બીજા બધાને એને શું કહેવાનું, હાડ હાડ, હડકાયેલું કૂતરું કહેવાય, હાડ હાડ એમ કરવાનું. હવે આવું પ્રકરણ ફેરવેલું શ્રીજી મહારાજ, એટલે ફરી પેલો ક્રોધ કરે ના કરે. સાધુનું મંડળ આવે ત્યાં દંડવટ કરવાનું, મોટા સાધુ આવે ત્યારે ઊભા થવાનું, ઓડકાર છૂટે તો 25 દંડવટ કરવાના, ઉર્ધ્વવાયુ છૂટે તો 25 દંડવટ કરવાનો ઓડકાર આવે તો. અમુક સંતોને દંડવટ ચાલુ જ રહે, આવું થયું હોય ને, શેરડીમાંથી ઉપજે તે ના ખાવું, દૂધમાંથી ઉપજે તે ના ખાવું, નિસ્વાદીપણે જમવાનું, કાર્યનીમાં સર્વે હરિજન સાકર લાવે એમાંથી એક એક ગાંગડો જમવાનું, સર્વે ક્રિયામાં ભગવાનની મૂર્તિને સ્મૃતિ રાખવાનું, લીલા તૃણ ઉપર પગ નહીં મૂકવાનો, પાણીમાં પગ દઈને નહીં ચાલવાનું, લીલોતરી શાક નહીં ખાવાનું, શાલિગ્રામ સર્વેને પૂજા કરવાની આજ્ઞા કરી, હાથે રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય જમવાનું, 9 પ્રકારની ભક્તિ વિના નવરું નહીં રહેવાનું, પુરુષોત્તમની વાત કરવીને સૌને સમજાવી, અને ગુરુ થઈને પરમેશ્વરની વાત ન કરે ને શિષ્ય વાત સાંભળવા ના આવે તો બંનેનો ઉપવાસ કરવો. આવા 114 પ્રકરણો મહારાજે સંતો માટે ફેરવેલા. નિષ્કુળાન સ્વામી કહે છે, કામ કારણે કઢાવી લાજ ક્રોધે બોલી બંધ કરી. કામ માટે મહારાજે ગુંગટા પ્રકરણ આવું ચલાવેલું, મહારાજે સંતોને એવું પ્રકરણ ચલાવેલું, લાલ લુગડું દેખાય તો ઉપવાસ કરવો, સ્ત્રીયારે વાત કરવાની બોલવાની તો વાત જ નહીં, સંતો આલ્યા જતા હોય દૂરથી ખાલી લાલ લુગડું દેખાયું તો ઉપવાસ કરવાનો, આવા પ્રકરણ કરેલા. પછી મહારાજે ગુમટા પ્રકરણ ચાલ્યું ખરું,
પછી મહારાજ કે આ તમને દોરશે ને એને જોયાનું વર્તમાન પાછું નહીં રહે, કારણ કે એને એને દોરવાનું ને. એટલે મહારાજ કે ચાલો આજથી હવે મૂકો આ ઘૂમટા પ્રકરણ, હવે સ્વપ્નમાં સ્ત્રી દેખાય ને તો ઉપવાસ કરજો, પણ ઘૂમટા પ્રકરણ રહેવા દો. એમ મહારાજ આજે મેં આગળ વાંચ્યા એ પ્રકરણો ફેરવતા અમલમાં મુકાવે અને પછી પાછા ફેરવી નાખે. તો તમને થાય કે એ વખતે પ્રકરણ ફેરવ્યા પછી મહારાજે ધર્મામૃત સંતો માટે કરી દીધું છે ફિક્સ વર્તમાન. આટલા પ્રકરણ, આ જે પાંચ પ્રકરણ જે કીધા, નિર્લોભી, નિષ્કામી, નિર્માણી, એમાં જે નિયમ લખ્યા છે આ પ્રમાણે આવે રહેવું. હવે રોજ ઉઠીને મહારાજે પ્રકરણ ફેરવતા નથી, પણ સંતો જ્યારે મહારાજની ભેગા નંદ સંતો હતા ત્યારે રોજ આવા પ્રકરણ ફરતા, અને એના દ્વારા મહારાજે સંતોને એવા આત્મનિષ્ઠ બનાવેલા. એ તો મહામુક્તો હતા, પણ અમે અત્યારે ત્યાગી છે એના ઉપદેશને અર્થે મહારાજ એવા બનાવેલા. અરે ગ્રહસ્થનું પણ પ્રકરણ મહારાજ ફેરવતા, એવું નહીં ત્યાગીઓમાં, ત્યાગીઓમાં તો પ્રકરણ ફેરવ્યા, ગ્રહસ્થ પણ, ગ્રહસ્થ માટે પણ પ્રકરણ ફેરવતા. પતિ પત્નીએ જુદા રહેવું, પતિ પત્નીએ આ રીતે આવો વ્યવહાર કરવો, અને એવું પ્રકરણ ફેરવે ત્યારે ગ્રહસ્થો પણ એવા પ્રકરણને માન્ય રાખીને પોતે મહારાજને રાજી કરવા મથતા. મહારાજ વચનામૃતમાં કહે છે કે જે હિંમતવાળાને સુરવીર ભગવાનના સંતો ભક્તો છે તો રોજ એમ વિચારે ભગવાન ક્યારે પ્રકરણ ફેરવે અને અમે એ પ્રમાણે વર્તીએ અને મહારાજને રાજી કરીએ. અને જે કાચા પોચા હોય એને એમ થાય કે આવું પ્રકરણ હશે તો આપણાથી રહેવાશે નહીં. શ્રીજી મહારાજ વખતે એકલમળ સાધુઓ થઈ જતા, એ એકલમળો હતા. એકલમળનો અર્થ શું થાય? એકલા. એ લોકો આવું મહારાજ કાંઈ પ્રકરણ ફેરવે, હવે મહારાજે પ્રકરણ ફેરવ્યું હોય કે ઉઘાડે શરીરે ફરવું, કપડાં પહેરવા જ નહીં, તો મારાથી નથી પડાય એવું. એટલે મહારાજને હું કહું, મહારાજ તમારું આ પ્રકરણ મારાથી નહીં પડાય. એટલે મહારાજ કે જો તારાથી ના પડાય તો તું વિમુખ, એટલે હું એકલમળ થઈ જઉં અને હું મારી રીતે પછી ફરું ખરો, પણ હું કહેવાઉં વિમુખ, એ ટાઈમ એકલમળ કહેવાઉં. પછી એ એકલમળો પાછા હોય મહારાજની ઉપાસનાવાળા, એટલે વાતો બધે મહારાજની કરે, ગામડા ફરે ખરા, સત્સંગ કરાવે ખરા, પરંતુ એને સંતની પંક્તિમાં શ્રીજી મહારાજ બેસવા દે નહીં. જ્યારે જે જે પ્રકરણ મહારાજે ફેરવ્યું હોય એમાં જે સાધુઓ એ પ્રકરણમાં ફિટ ના થઈ શકે એવા હોય એ એકલમળ થઈ જતા. એને નિષ્ઠા મહારાજની, હેત મહારાજમાં બધું મહારાજનો જ પ્રચાર કરે, મહારાજ જ જીવને ઓળખાવે, પણ એ પ્રકરણ પૂરતા એકલમળ. મહારાજ કહી દે તમને ના ફાવે તો જાઓ, એટલે એકલમળ થઈ જતા. એવા એકલમળો 60 હતા. વચ્ચે એકવાર મેં વાત કરી હતી ગઠપુરના, 60 એકલમળો આવે અને મહારાજને રાજી કર્યા હતા. પછી મહારાજ રાજી થયા, પછી મહારાજ કે હાલો આવે તમને સંતની પંક્તિમાં લઈએ છે. પણ મહારાજે સંતોને બહુ તાવ્યા છે, બહુ તાવ્યા છે. આ બધા પાપીઓને મારવા માટે સંતોએ ઓછું સહન નથી કર્યું, આ બધાને કચડવા માટે સંતોએ એના મૂલ ચૂકવ્યા છે, મૂલ ચૂકવ્યા, ત્યારે આ સંપ્રદાયની સ્થાપના થવા દીધી છે. નહીં તો આ કામ ક્રોધને લોભાદિકના વંટોળો ફરે ને તો સંપ્રદાય સ્થપાવા જ ના દે. આ સંપ્રદાયને સ્થાપવા માટે આ મોટા મોટા સદગુરુ સંતોએ મહારાજની ઈચ્છાથી બહુ સહન કર્યું અને ત્યારે આ સંપ્રદાય સ્થપાયો છે. આપીને ગયા એ આપણને, આટલો સુંદર મજાનો બગીચો આપી ગયા. આપણે કાંઈ મહેનત નથી કરી, આપીને ગયા છે. આપણને મળેલા મોટા પુરુષો ગુરુજી જેવા એ આપણને આપીને બેઠા છે, એમને આની માવજત કરી. આપણે તો સીધા બગીચામાં બેઠા છે. હવે તો બસ સુખેથી ભગવાન ભજીને ભગવાનને પામવાનું રહ્યું, ભગવાનને રાજી કરવાના રહ્યા. કામ કારણે કઢાવી લાજ ક્રોધે બોલી બંધ કરી. ક્રોધ આવે તો હાડ હાડ કરવું, હમણાં જ પ્રકરણ વાંચ્યું ને, હાડ હાડ કરે બીજા બધા, એટલે પેલાને ફરી ક્રોધ થાય જ નહીં. બીજું, શ્રીજી મહારાજે સંતોને નિર્માની વર્તમાન આપ્યું, નિર્માની વર્તમાનની અંદર એમ કીધું કે તમને કોઈ અજ્ઞાની જીવ ગાળ દે, મારે ગમે તે કરે, પણ તમારે સામે ક્યારેય પણ એને ગાળ ના દેવી, એને અપશબ્દ કહેવો નહીં, એને તોછડો શબ્દ કહેવો નહીં, એને સામે મારવું પણ નહીં. બે હાથ જોડે રાખવા, આ નિર્માની વર્તમાન. નિર્માણી, હવે ક્રોધ આવે જ કેમનો? આવું નિર્માણી વર્તમાન રખાયું હોય મહારાજે તો ક્રોધ આવે જ કેમનો? કામ માટે લાજ કઢાવી મહારાજે ઉપવાસો કેટલા આપ્યા? આવું થાય તો ઉપવાસ, આવું થાય તો ઉપવાસ, આવું થાય તો ઉપવાસ. આ અમે પ્લેનની જર્ની કરીએ તરત ઉપવાસ, તરત જ ઉપવાસ લાગુ પડી જાય.
તો મહારાજે પ્રાયશ્ચિતના ઉપવાસો સંતોને એટલા બધા આપ્યા કે આવું થઈ જાય તો આ ઉપવાસ કરજો, કામ માટે, કામને જીતવા, નિષ્કામી વર્તમાન એને દ્રઢ કરવા માટે મહારાજે બંધારણ કર્યું. એવી રીતે મહારાજે નિર્માની વર્તમાન એને દ્રઢ કરવા માટે બંધારણ કર્યું. લોભ ઉપર મહામુનિરાજ આવી આ ઝાડે ફરી, રૂપિયો મુકાવીને ઉપર ઝાડા કરાવ્યા. તે કોઈ રીતે ક્યારેય પણ રૂપિયામાં સાધુને હેત થાય જ નહીં. કેવી સરસ મહારાજે આ રીત કરી છે. સંતો આ મંદિરોમાં રહે, સંસ્થામાં રહે, પોતાનું કરીને પોતાના નામે ભગવાનના જે સ્ત્રી ધનના પાકા ત્યાગી સાધુ છે, જેને શ્રીજી મહારાજની આજ્ઞા પાડવી છે, એની પાસે એક દોકડા ભાર રૂપિયો પોતાનો, એક દોકડા ભાર કોઈ વસ્તુ પોતાની કરી નથી હોતી. એને એક કેવળ મહારાજ જ પોતાના હોય છે. મહારાજે આ રીત કરી છે, નથી કલ્પનામાં બેસતું. આજે કોઈ ઇમિગ્રેશનની ફાઇલ મૂકવાની થાય છે, એની અંદર જણાવવાનું થાય છે કે ભાઈ આ ભગવાનના સાધુ, એ નથી કોઈ પગાર, એમની કોઈ આવક નથી, એમનું બધું પ્રોવાઈડ સંસ્થા કરે છે, મંદિર કરે છે. તો ઘણી એક વખત ફાઇલ રદ પણ થાય છે, રદ પણ થાય છે, કારણ કે સામેવાળાને શંકા થાય છે કે આ વ્યક્તિ ખોટો હશે, એને આ રીતની નથી ખબર. પણ એ રીત એમ જ છે, પણ કેટલાક એની અંદર જાણે તો એ ડિટેલ માગે છે પાછા, તો એને શ્રીમદ સત્સંગીજીના શ્લોક આદિકનું ટ્રાન્સલેશન કરીને આપવું પડે છે કે આ છે અને આ કાયદા માટે આ સાધુ. ત્યારે એને કલ્પના ઘણાને વિચાર આવે કે 24 કલાકની ડ્યુટી વગર પગારે કોઈ કરે, અને વગર પગારે કરે એ તો ઠીક છે, પણ આગળ પાછળનું કાંઈ પોતાનું રાખ્યા વિના કરે, એ કેવી રીતે થાય? એ શ્રીજી મહારાજને ત્યાં થાય છે. એ શ્રીજી મહારાજે કરાવ્યું છે સંતો પાસે, ધન ઉપર ઝાડા કરાવ્યા અને સંતોને કીધું, હે પરમહંસો, તમારી માટે આ પૃથ્વી ઉપર ધન અને સ્ત્રી બે છે જ નહીં. કલ્પના છોડી દો કે ધન ને સ્ત્રી મેં બનાવ્યા જ નથી, જે છે જ નહીં એને એને મેળવશો ક્યાંથી? એ તમારી માટે નથી, તમારી માટે નથી. આજે સારા સારા બુદ્ધિજીવીઓને પણ આ વાત ગળે ઉતરે એવી નથી કે આવી રીતે રહી શકાય છે. તો કે રહી શકાય છે, ધન વિના કેવી રીતે ચાલે? 5 રૂપિયા પણ નહીં, 1 રૂપિયો પણ નહીં, 25 પૈસાય નહીં રાખવાના, કામ થાય, બધા જ કામ થાય, બધા જ કામ થાય, રાખ્યા વિના કામ થાય. શ્રીજી મહારાજ સ્વયં કરે છે. આ તો બધો મહારાજનો પ્રતાપ છે, કોઈ વ્યક્તિ નહીં, મહારાજનો જ પ્રતાપ છે, મહારાજને ધારી રહેલા મોટા પુરુષોનો જ પ્રતાપ છે. લોભ ઉપર મહામુનિરાજ આવ્યા ઝાડે ફરી, સ્વાદે સહુ એકઠું કરી અન્ન જળ નાખી જન જમે. સ્વાદ ટાળવા માટે મહારાજે સંતોના સ્વાદ સામે લડાવવા માટે, સ્વાદને કચડી નાખવા માટે, સ્વાદને તૃણતુલ્ય કરવા માટે મહારાજે શું કરાવ્યું સંતોને? સંતોને કીધું, સંતો તમારે ગામડા ફરવા જાઓ ને ત્યારે ભિક્ષા માગવા જવું, ભિક્ષા માગવા જવું. એમાંય કીધું જે ગામમાંથી સારી સારી ભિક્ષા મળે એ ગામમાં વારે વારે જવું નહીં, ત્યાંથી પાછું નીકળી જવાનું. જે ગામની અંદર આદર સત્કાર મળે ત્યાંથી આગળ જવાનું, અને જે કાંઈ આવે એને જોડીની અંદર નાખી ઝબોડવાનું પાણીમાં, અને એનો રસ નીકળી જાય પછી એનો ગોળો વાળીને કૂતરાને નાખવાનો, અને કૂતરુંય હુંગીને જતું રહે. કૂતરુંય કે મારી ક્રેડિટ હારી છે, મારે આવું, હું ના ખાઉં, એ પછી તમારે ગોળા વાળીને ભાગે પડતા ખાવા. અને એ સંતોએ આવું સહન કર્યું છે, એ સંતોએ આ પ્રકરણોની અંદર પોતાની જાતને હોમી છે. આ બધા એમને માં પાપીઓ ડટાય એવા નથી, આ એમને ડટાય નહીં, એને સંતોએ મહેનત કરીને શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે ડાટ્યા છે. જામનગરના લખોટા તળાવ ઉપર સ્વરૂપાનંદ સ્વામી આદિ સંતો જાય છે, મુક્તાનંદ સ્વામી આદિ સંતો હતા, 50 સંતો હતા, અને જામનગરના તળાવ, લખોટા તળાવ ઉપર બેઠા છે. જામનગરની અંદર ક્યાંય પણ ભિક્ષા મળતી નથી, સંતોને ઉપવાસો પર ઉપવાસો થાય છે. એની અંદર 3-4 દિવસ ઉપવાસના થઈ ગયા, સંતો ધ્યાનમાં બેઠા રહે. ત્યાં કોઈ એક શેઠિયો હતો વૈષ્ણવ, એ મૃત્યુ પામ્યો હતો, એની નનામી લઈને ત્યાંથી બધાય નીકળતા હતા. એમાંથી આ સંતોને ધ્યાનમાં બેઠેલા હતા એટલે 2-5 અજ્ઞાનીઓએ પૂછ્યું કે તુમારે મેં કોઈ કૃષ્ણ જૈસા હે?
સ્વરૂપાનંદ સ્વામી કે દેખ યશબ કૃષ્ણ, ત્યાં તો બધાય સાધુ કૃષ્ણ રૂપે દેખાના. 250 સાધુ હતા, સોરી 50 નહોતા, 250 સાધુ, 250 સાધુ બધા કૃષ્ણ રૂપે દેખાના, બધા કૃષ્ણ રૂપે દેખાના. ને પછી ઓલા તો પગમાં પડ્યા, સ્વામી સંતો પાછા ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેઠા છે, 4-5 દિવસ ગયા છે, ભૂખ્યા ને તરસ્યા છે. એમાં નાના જે સાધુ હતા એનાથી હવે ભૂખ સહન થતી નહોતી, એટલે એને સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે અમે આ તળાવ ઉપર, જે તળાવના કિનારાઓ ઉપર પોપડી બાજેલી છે માટીની, અને માટી ઉપર જે ખારાશવાળો ભાગ છે એને અમારે ચાટવો છે, તો અમે એ લઈએ, એ ખાઈએ, માટી ખાઈએ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કે તમારે ખાવું હોય તો ખાઓ, તમને છૂટ છે. તો કે તમે નહીં ખાઓ? તો કે ના, અમારે તો મહારાજને રાજી કરવા છે, મહારાજે પ્રકરણ ફેરવ્યું છે તો અમારે જ મહારાજને રાજી કરવા છે. ત્યારે ઓલા સંતો કે તમારે જો મહારાજને રાજી કરવા છે તો અમારે રાજી કરવા છે. અને સંતો પોતે એ ના જમ્યા, એક દિવસ તો રહેવાનું પણ પછી ના રહેવાયું. બીજે દિવસે, પછી છઠ્ઠે દિવસે સંતોએ એ તળાવ ઉપરની માટીની પોપડીઓ છે એની ઉપર જીભ ફેરવી ફેરવીને એને ચાટી અને પોતાની ભૂખને તૃપ્ત કરી છે. આ સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોએ કર્યું છે. આમાંનું આજે મારે શું કરવાનું છે ને આમાંનું તમે શું કરો છો? આપણે કાંઈ આમાંનું કરતા નથી, આમાંનું આપણે કાંઈ કરવાનું પણ નથી. એ પરમહંસોએ જે કર્યું છે એટલું આપણે કરી શકવાના નથી, કરી શકીએ એમ પણ નથી, આપણી તાકાત બહારની વાત છે. પરંતુ એ મોટા પરમહંસોએ આવું કર્યું. પછી પાછું થોડા દિવસ થયા, ત્યાં મૂળાના પાન ત્યાં ધોયેલા પેલા કાછિયા લોકોએ, શાકભાજી વેચવાવાળા, તેના પાન થોડા તરતા હતા. તો આ બધા સાધુઓ જઈને સ્વામીને કે સ્વામી પેલા મૂળાના પાન છે ખાઈએ? સ્વામી કે ખાવ, ભૂખ્યા થયા હોય તો ખાવ. પણ સ્વામી આ અમે ખાશું, તમે ખાશો? સ્વામી કે ના, મારે તો મહારાજને રાજી કરવા છે. ત્યારે સંતોએ પાન ના ખાધા, અને સંતો પેલી માટી હતી એ ખરવટવાળી માટી ફરી ચાટવા લાગ્યા. આ જોયું, ત્યાંથી જામનગરનો નવાબ નીકળ્યો, એને આ સંતોના આવા જોયા, એને એના પ્રત્યે ભાવ થયો. ને પછી સીધું સામાન એને મોકલાવ્યું અને સીધું સામાન એને આપ્યું. પાકા સીધા આવતા થયા, એક જ દિવસ પાકું સીધું આવ્યું, બીજે દિવસ પણ પાકું સીધું આવ્યું. સંતો ભિક્ષા માગવા ગયા તો આવે ભિક્ષા, અમે કે અહીં સ્થાન પર લેતા નથી, ભિક્ષા લેવા માટે આવીએ ત્યારે આપજો. તો ભિક્ષામાં પાકું સીધું ઓલો આપવા માંડ્યો. બે જ દિવસ પાકું સીધું આવ્યું, તરત જ સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, કનીડો આવે અહીંથી ચાલો, ગામ ચેતી ગયું છે ને આપણને હવે પાકી રસોઈ મળવાની ચાલુ થઈ છે, એટલે અહીંથી હાલો. આપણે શું વિચારીએ? પાકી રસોઈ છે તો હવે અહીંથી કંઈ જવું નથી. પણ એ સંતોને મહારાજે આવું પ્રકરણ ફેરવેલું, તમને માન સન્માન મળે અને તમને સારી સારી રસોઈ મળે તો ત્યાંથી ચાલતું થઈ જવું. આવું કરાવવા પાછળનો શ્રીજી મહારાજનો અભિપ્રાય એક જ હતો કે કોઈ પણ રીતે સંતો સ્મૂથ થઈ જાય, એકદમ મહારાજને ગમે એવું જીવન થઈ જાય. એટલે મહારાજ આવું કરતા, મહારાજ આવા પ્રકરણો ફેરવતા. આ બધા અક્ષરધામમાંથી મહારાજ પોતાની સાથે લઈને આવ્યા હતા, એટલે આ લોકમાં એમ કરી શકતા. સ્વાદે સહુ એકઠું કરી અન્ન જળ નાખી જન જમે, સ્નેહે સંભારે નહીં સ્વજન માનથી દૂર રમે. મહારાજ કેવું કરાવતા? મહારાજ એકવાર સંતોને કીધું, ધ્યાનનો અભ્યાસ કરતા દેહની સ્મૃતિ ન રહે અને સ્મૃતિ થાય તો ફરીથી ધ્યાનમાં બેસવું, લઘુ કરવા ઉઠવું પડે તો ફરીથી ત્યાં જ આસન ન કરવું, દેહ અને કુટુંબની પેઠે આસનનો મમત્વ પણ તજવો, ભગવાન સંતો અને હરિભક્તની કથા કીર્તન સ્મરણ શ્રવણ કર્યા કરવું. 3 વર્ષ સુધી સંતો હરિચરિતનું સાગરમાં લખે છે આ ધારણ સ્વામી, 3 વર્ષ સુધી સંતો દિવસે ગામની સીમમાં રહેતા અને રાતે વનમાં રહેતા. મહારાજે આ પ્રકરણ ફેરવેલું, દિવસે ગામમાં રહેવાનું અને રાત્રે વનમાં રહેવાનું. ખરેખર એવું કરવું જોઈએ કે રાત દિવસે વનમાં હોય તો હાલે, રાતે ગામમાં. એની જગ્યાએ દિવસે ગામમાં
રાતે વનમાં, અને દિવસમાં કોઈ વખત ત્રણ ચાર સંતો ભેગા રહેતા, રાતે તો એક એક જ રહેતા. રાતે જો કોઈ સ્ત્રીનો શબ્દ કાને સંભળાય તો એક ઉપવાસ કરતા. અસતકાળ વગર રાતે બે ભેગા રહે તો એક ઉપવાસ કરતા. કોઈ સંત દુઃખી હોય તો રાતે ગામની સમીપમાં રહેતા. હરિભક્ત એમને ઝૂંપડી બનાવી આપતા. ગમે તેવી ઠંડી પડે તોય અગ્નિ તાપતા નહીં. બીમાર હોય અને ગમે એવી ઠંડી પડે તોય અગ્નિ ના તાપે. લોઢું સુદ્ધા પણ ધાતુમાં રાખતા નહીં. ગ્રંથ લખવા માટે ચપ્પુ કાતર રાખતા. કંથા સીવવા માટે સોય દોરા માગીને સીવ્યા પછી પાછા આપી દેતા. સોય દોરોય ના રાખે, સીવી પાછો આપી દે જેનો હોય એનો. અને ચપ્પુ કાતર સોયને જ્યારે જ્યારે અડે ત્યારે સાત સાત વાર હાથ ધોતા. આત્માને પરમાત્મા વિના દરેક વસ્તુનો સંગ તજતા અને વાંચવા માટે નાની પોથી રાખતા. વરસાદ આવે ત્યારે વડ તળે બેસતા. પાણી સિંચવા દોરી રાખતા. હરીને રીઝવવાનું મન હોવાથી ક્યારેય ક્ષોભ પામતા નહીં. રાતે સંત એકલા વનમાં રહેતા. વાઘ વરુથીન ભૂતપ્રેતથી બીતા નહીં. ક્યારેક તો એમની ચારે તરફ તેઓ તેમને ઘેરી લેતા, છતાં નિધડકપણે રહેતા. આ સંતો એને મહારાજે આવા તાવ્યા. પછી આ બધી હવેલીઓ બનાવી. વરતાલમાં જે સંતની ધર્મશાળા, ગઢપુરની ધર્મશાળા, પહેલાં સંતોને મહારાજે આવું એકદમ તાવી નાખ્યા. પછી સુવિધા એટલી આપી, પછી રસોઈ એવી જમાડી, અને પછી બહુ સુખ આપ્યું. પણ એક વખત તો પીલી નાખ્યા છે સંતોને. આવા બધા પ્રકરણો કરેલા. બોલો, વેલાલમાં સભા કરી, સંતોને મહારાજે વાત કરી. સંતની રીત સમાન કોઈ પવિત્ર નથી, માટે એ મોટા દેવ ઋષિઓ પણ સંતને પૂજે છે. સંતોના વર્તન ભગવાનને પ્રસન્ન કરવા માટે જ છે. અલ્પવાતને માટે તે વર્તનમાં ફેર પડવા દેતા નથી, અને ફેર પડે તો એમના દેખ્યામાં આવે છે. સંત હોય તેમને કોઈ જમાડે તો પણ બીજી વખત જમવું નહીં. એક વખત જમવાનો નિયમ હોય તે બોલો. આવી રીતે મહારાજે સંતોને બધાને પૂછ્યું. પછી મહારાજે કહ્યું કે પ્રવાસી હોય, બીમાર હોય, જેને દાંત પડી ગયા હોય, થોડુંક અનજ ખવાતું હોય, એને જમવાની છૂટ આપીએ છીએ. પછી જેઓ એક વખત જમતા હતા એ સભામાં ઉઠીને બોલ્યા. પછી હરિએ તેમને કહ્યું, તમારા નિયમનો ભંગ થવા દેવો નહીં. અમારે વર્ષો વર્ષ તમને સાથે લઈને સત્સંગની અંદર ફરવું છે. આવા મહારાજ સંતોને વારે વારે બધું પૂછી પૂછીને તૈયાર કરતા. વરતાલની અંદર મહારાજે કહ્યું, ઘરડા હોય, માંદા હોય, બાળક હોય, વાતો કરતા ન આવડતું હોય, પરદેશમાં જતા મૂંઝાતા હોય, એવાનું એક મંડળ કરવું છે, ઊભા થાવ. કોણ કોણ? ઘરડા, માંદા, બાળક, વાતો કરતા ના આવડે એને પરદેશમાં જતા મૂંઝાય, એવાનું એક મહારાજે મંડળ બાંધ્યું. ભાયાત્માનંદ સ્વામીને એના મંડળધારી કર્યા અને કહ્યું, ભાયાત્માનંદ સ્વામી અરે રો. એ ભાયાત્માનંદ સ્વામી છે ને, થોડા કડક સ્વભાવના હતા સ્વામી, વળતા, ખીજે, કાંઈ કે, ભૂલ થાય તો તરત કે, એટલે એને ટ્રેન કરવા માટે મહારાજે ત્યાં રાખ્યા. કહ્યું કે વડોદરાની ભાગોળે પડ્યા રહેજો, જાઓ આ બધું આખું મંડળ તમને આપ્યું, વડોદરાની ભાગોળે પડ્યા રહેજો. એક પુરાણી મોકલીશું, એ કથા કરશે અને બધાએ સાંભળજો. જે માગીને મળે એ જમીન આનંદમાં રહેજો. જે આત્માનંદ સ્વામીની આજ્ઞામાં દેહ પર્યંત નહીં રહે એ સત્સંગ બાર છે. મંડળ બાંધ્યું અને કીધું ના રહે એ સત્સંગ બાર. આખરે શું છે, જીવનો સ્વભાવ એવો છે કે એને ગમે છે છૂટછાટને મોકળ. અને મહારાજને રાખવા છે બંધનમાં. આપણને બંધન ગમતું નથી, મહારાજને રાખવા છે બંધનમાં. એટલે મહારાજ કોઈ પણ રીતે જીવ બંધનમાં રહે મહારાજના મોટા પુરુષના એવું મહારાજ આયોજન કરતા. પાછું ભગવાનમાં હેત હોય એટલે સંતો મહારાજની ક્યારેય આજ્ઞા લોપે નહીં. મહારાજને જેવી ઈચ્છા હોય એવી રીતે જ સંતો કરતા. એવા મહારાજે વચ્ચે ટાટ પ્રકરણ ફેરવેલું. ટાટ પ્રકરણ કે ટાટ પહેરવા સંતોને, તે બ્રહ્માનંદ સ્વામીને ટૂંકવું પડે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કેમ છે? તો કે મહારાજ બહુ સારું છે. આ તો 10 કિલો સોનું પહેરવાવાળું શરીર ઉપર એ ટાટ પહેરતો હશે ત્યારે એને કયો વિચાર હશે? મહારાજને રાજી કરવાનું કેટલું તાન હશે? એને પછી કેવી રીતે કશું બાદ કરી શકે? એ બ્રહ્માનંદ સ્વામી થઈ શકે અને એ રોજા ઘોડા ઉપર થાપો મારે ત્યારે નિષ્કામી થાય, નિષ્કામી થાય. શ્રીજી મહારાજની પરીક્ષાઓમાં જે પાસ થયા
શ્રીજી મહારાજે જે જે પ્રકરણો ફેરવ્યા એમાં રાજી કરવા માટે પોતાના તનને આખા ઓગાળી નાખ્યા. એવા ભગવાનના મહાપુરુષો એ જીવોના કલ્યાણ સહેજે કરી શકે. સ્વાદેશ એકઠું કરી અન્ન જળ નાખી જન જમે, સ્નેહે સંભારે નહીં સ્વજન માનથી દૂર રહે. સ્નેહે ક્યારેય પણ પોતાના દેહના સંબંધીને ભગવાનના સાધુ સંભાળતા નથી. જે ભગવાનના સાચા સાધુ છે, જેને સાચો સંસારનો ત્યાગ કર્યો છે, જેને દેહને દેહના સંબંધીનો ત્યાગ કર્યો છે, એવા સાધુને એનો સંબંધી જીવે છે, મરે છે, હાજો છે, માંદો છે, એને સંપત્તિ છે, એને વિપત્તિ આવી છે, એવો કોઈ પ્રકારનો સંકલ્પ કરતો નથી. મહારાજે સંતોને એવો ઉપદેશ આપીને એવા ટ્રેન કર્યા. મહારાજે કહ્યું, હે સંતો, આગળ 84 લાખ જાતના મા બાપ, ભાઈ બહેન, દીકરા દીકરી, પતિ પત્ની આદિ જે કાંઈ કર્યું એ નથી રહ્યું તો આ જન્મના કેવી રીતે રહેશે? માટે એ જન્મના ને આ જન્મના હરખા કરી દઈએ. આ જન્મના કુટુંબીઓમાં હેત કરવું હોય તો મહારાજ કે એટલું હેત કરવું જેટલું પૂર્વેનાની અંદર હેત થાય, એટલું ને એટલું પૂર્વે 84 લાખ જાતના કુટુંબીઓ છે એમાં હેત કરવું કોઈને થાય ન થાય. મહારાજે એવું જ્ઞાન આપ્યું સંતોને. એવી રીતે મહારાજે દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડાવી નિસ્નેહી વર્તમાન કર્યું, નિષ્કામી વર્તમાન કર્યું. પછી મહારાજે વાત કરી, ક્રોધે બોલી બંધ કરી એમાં નિર્માની વર્તમાન કર્યું, લોભ પર ઝાડે ફેરવ્યા પરમહંસોને નિર્લોભી વર્તમાન કર્યું, સ્વાદે સૌ એકઠું કરી અન્ન એવું મહારાજે પ્રકરણો ફેરવ્યા એ નિસ્વાદી વર્તમાન કર્યું, અને નિસ્નેહી વર્તમાન, સ્નેહે સંભારે નહીં સ્વજન, ક્યારેય પણ પોતાના સંબંધીને સાધુ સંભાળતો નથી. દેહના સંબંધીનો જે સાચો સંબંધ તોડી શકે એ જ સત્સંગના સંબંધે સત્સંગની સેવા કરી શકે, એ જ કરી શકે. શ્રીજી મહારાજે પોતાના સંબંધ સિવાય બાકી બધા સંબંધને સંતો પાસે ખોટા કરાવ્યા. માનથી દૂર રમે, જે આગળ ક્રોધની વાત આવી નિર્માની વર્તમાન, ભગવાનના એવા સાધુને માનથી મહારાજે દૂર રાખ્યા. માન તમને મળે ત્યાંથી દૂર જતું રહ્યું. વૌઠાના સમયમાં મુક્તાનંદ સ્વામીને જ્યારે મહારાજે મોકલ્યા ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી, તમને અમારી જગ્યાએ બધા સંતો ભક્તો તમારી પૂજા કરશે, તમે પૂજાને અંગીકાર કરજો, તમને જે કાંઈ જમાડે જમજો, અમારા વતી અમે તમને મોકલીએ છીએ. પત્ર લખ્યો કે અમારા વતી મુક્તાનંદ સ્વામીનું પૂજન કરજો, અમને જેવી રીતે તમે જે જે કરવાનો હોય બધું મુક્તાનંદ સ્વામીનું કરજો. મુક્તાનંદ સ્વામી સજાગ સંત છે. મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને કહે છે, મહારાજ, જીવનો તો એવો સ્વભાવ છે કે માનનો યોગ થાય ત્યારે બંધન થાય, જીવને જ્યારે જ્યારે પણ સન્માન મળે છે ત્યારે જીવ બંધાય છે. હે પ્રભુ, કૃપા કરીને એવો કાંઈ ઉપાય બતાવો કે માનનો યોગ થાય તો એ જીવને બંધન ન થાય. અને ત્યારે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી, તમે બંધન પામો એવા નથી. તો પણ મુક્તાનંદ સ્વામી કે, મારા જીવનો આવો સ્વભાવ છે. અને ત્યારે મહારાજે કહ્યું, સ્વામી, તમે વૌઠાના સમયમાં જાઓ અને ત્યાં મેળામાં તમારું બધાય સંતો ભક્તો પૂજન કરે, તમને જો હૃદયમાં માનનો સંકલ્પ થયો છે એવું લાગે તો તમે સંતો ભક્તો જે તમારી પૂજા કરવાના છે એ લોકોની ચરણરજ જ્યાં હોય એને તમારા માથે ચડાવજો, એટલે તમારું માન થોડું આવતું હશે એ ટળી જશે. મુક્તાનંદ સ્વામીએ વૌઠાનો સમયો પત્યો, બધા સંતો ભક્તોએ સ્વામીનું બહુ પૂજન મહારાજની જેમ કર્યું. મુક્તાનંદ સ્વામીને માન આવે જ નહીં, એ તો નિર્માણીપણાની મૂર્તિ છે, નિર્માણીપણાની મૂર્તિ. નહીં તો મુક્તાનંદ સ્વામીનું જીવન દરમિયાન, એમના જીવનકાળ દરમિયાન સ્વામીએ જે જે પાત્ર ભજવ્યા છે ને એમાં સ્વામીનું નિર્માણીપણું કોઈને સમજાવવું ના પડે કે મુક્તાનંદ સ્વામી કેટલા નિર્માની હશે. એ નિર્માણીપણું સ્વામીનું જીવન જ આખું નિર્માણીપણાવાળું છે. મુક્તાનંદ સ્વામી એટલે મમતાની મૂર્તિ કહેવાય. મુક્તાનંદ સ્વામી એટલે છોડવાની ભાવનાની સમજણની ઉત્કૃષ્ટ મૂર્તિ એટલે મુક્તાનંદ સ્વામી. શું નથી છોડ્યું મુક્તાનંદ સ્વામી? મુક્તાનંદ સ્વામી કોનો ગુનો નથી ભૂલ્યા. મુક્તાનંદ સ્વામી કોઈ એમના ઉપર દોષારોપણ કર્યું એને માફી આપવામાં ક્યાં પાછા પડ્યા છે? મુક્તાનંદ સ્વામી બધું જ કરી છૂટ્યા છે. ક્ષમાના ગુણ, નિર્માણીપણાના ગુણ, ભૂલવાના ગુણ, બીજાને બીજા માટે છોડી દેવાનો ગુણ, આ મુક્તાનંદ સ્વામીમાં સહજ હતો. સહજ હતો એટલે નિર્માણી હતા. સ્વામીને કાંઈ આવે એવું નહોતું, પણ જેવો એ સમયો પત્યો એટલે સ્વામીએ બધાની ચરણરદ લઈને માથે ચડાવી. મુક્તાનંદ સ્વામીએ
આવા મોટા મોટા પરમહંસો એમની રીતે રીત આપણી એ જે રીતે જીવી ગયા છે, એ જે રીત છે એમને મહારાજને રાજી કરવાની, એ જ રીત આજના ત્યાગાશ્રમી જે ભગવાનના સંત ભક્ત છે એની એ જ રીત છે. ગૃહસ્થાશ્રમના જે ભક્તો જીવી ગયા છે એની રીત ગૃહસ્થાશ્રમી જે ભક્ત છે એની છે. બસ આપણે એ મોટાઓનો જે રસ્તો છે, એ મોટાઓએ જે રસ્તે ચાલ્યા છે એટલા બળથી આપણે ન ચાલી શકીએ, પરંતુ એમના બળથી તો ચોક્કસ ચાલી શકીએ. એમના જેટલા બળથી ન ચલાય પણ એમના બળથી તો ચોક્કસ ચલાય, એ રસ્તો જ આપણો સાચો રસ્તો છે. અહીંયા આગળ મહારાજ કહે છે, આવી રીતે પરમહંસોને મહારાજે એવા એવા ઉપાયો આપ્યા જેનાથી આ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા એ બધાનો કચડ ઘાણ પરમહંસોએ બોલાવી દીધો. ગઈકાલ સચ્ચિદાનંદ સ્વામીએ કેમ બોલાવ્યો હતો કામનો, એમ બધાને આ સંતોએ કોઈ દિવસ જીતવા ના દીધા. આમાંથી વિચાર કરવાનો, આપણને જ્યારે કોઈ માન આપે આપણને, ત્યારે આપણને સારું લાગે તો સમજવાનું કે આપણે માનનો આદર કર્યો છે. પણ માન આપે ત્યારે આપણને એમ થાય કે મારો દુશ્મન અહીંથી ગરી જશે, મારો દુશ્મન હમણાં અંદર ગરી જશે. આ ભગવાનના સંત ભક્તો તો બહુ ભાવનાવાળા છે, પણ એની ભાવના દ્વારા આ માનરૂપી શત્રુ મારામાં ગરી જશે. એમની ભાવના સાચી છે પણ એ તો બહુ મોટા છે, દિવ્ય છે, એની દ્રષ્ટિ બહુ મોટી છે. પણ જો હું એની દૃષ્ટિને ભાવનામાં વધારે પડતો લેવાય તો અમારો દુશ્મન અંદર આવી જશે. આવી સાવધાની જેને રહે એને કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. બધી જગ્યાએ ચેતીએ, બધી જગ્યાએ જાગતા રહીએ. જાગતાનો માર્ગ છે, એમાંય અમારા સાધુનો માર્ગ તો જાગતો માર્ગ છે. જાગતો સાધુ બીજાને જગાડે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ખાસ આ ત્યાગાશ્રમીના ઘડતર માટે અહીંયા ગળા વાતો લખી છે. અને ગૃહસ્થાશ્રમના ભક્તોને ઓળખાણ થાય અને જેને એકાંતિક થવું છે એને પણ આમાંથી સજાગપણું મળી રહે એટલા માટે આ વાતો લખી છે. કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ બહુ ડર્યા. આવી રીતની જ્યારે મહારાજે સંતોની રીત ચલાવી, સંતો માટેના પ્રકરણ ચલાવ્યા, ગૃહસ્થાશ્રમના ભક્તો માટેના પ્રકરણ આપ્યા, ત્યારે આ બધા દુષ્ટતાને બીવા લાગ્યા. એવી આ સંતોએ રીસ ચડાવી એની ઉપર કે એક એકનો કચડ ઘાણ કાઢી નાખ્યો. કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી એમ વસ કર્યા. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે અલગ 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 પદ્ધતિઓથી સહજાનંદ સ્વામીએ પોતાનો પ્રતાપ પોતાના સંતો ભક્તો દ્વારા મૂકી અને આ બધા વેરીઓને વશ કર્યા અને આ વેરીઓને હરાવ્યા છે. આવા જે વેરી છે એને હરાવીને આવે કેવો મહારાજે પોતાનો પ્રભાવ બતાવ્યો છે, મહારાજે કેવો પોતાનો સક્કો બેસાડ્યો છે એના વિશેની વાત સ્વામી આગળ કરશે. અને પછી સ્વામી છેલ્લે ચેતવી દેશે કે આવે એ સક્કો બેસાડવાવાળા મહારાજ એ જ્યારે પૃથ્વી પરથી વિદાય થાય ત્યાર પછી કેવી વાતો આવે છે એના પછીના પદમાં. પણ અત્યારે જે પ્રભાવ બેસાડ્યો છે, જે કોઈ કાળે વાત ના સાંભળી હોય એવી વાતો પાછા સ્વામી આગલા પદની અંદર મહારાજનો મહિમા વર્ણવતા કહેશે. અહીં પદ 34 પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.